हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। स्टैंडर्ड 5 सेमेस्टर 1 આપણે એડિયલ બુક માં વર્ક કરીએ છે, તો એમાં જઈ લઈએ આપણે ભાગ 3। ઇન્ડેક્સ માં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અંગ્રેજી વિષય, જેમાં યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ। ચલો એમાં જોઈએ આપણે પેજ નંબર 75 ઉપર। પેજ નંબર 75 ઉપર આપણે આજની તારીખ લખી લઈએ, આપણે કલર્સ રંગો જોયેલા હતા બરાબર ને, તો એના ઉપરથી હવે આપણે એક્ટિવિટી કરવાની છે। ક્વેશ્ચન નંબર 17, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ। જે રીતે આપણે ઉદાહરણમાં આપેલા છે એવી રીતે આપણે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે। તો જો ધ ઓરેન્જ ઇઝ સ્મોલ, ઓરેન્જ જે નારંગી છે તે કેવી છે, નાની છે। તો વોટરમેલન ઇઝ કેવું છે, વોટરમેલન કેવું છે, મોટું છે એટલે કે બિગ। એવી રીતે પાછું જોઈએ આપણે બીજું, ધ સ્વાન ઇઝ ખાલી જગ્યા કેવું છે, સ્વાન બ્લેક કે વ્હાઇટ, કેવું હોય, વ્હાઇટ, તો એમાં લખીએ ધ સ્વાન ઇઝ વ્હાઇટ। ધ ક્રો ઇઝ, આપણને ખબર છે કાગડો કેવો હોય, બ્લેક, તો ધ ક્રો ઇઝ બ્લેક। પછી છે ધ સનફ્લાવર ઇઝ ખાલી જગ્યા, તો સનફ્લાવર કેવું હોય, રેડ હોય કે યલો હોય, કેવું હોય, યલો, તો આપણે લખીએ યલો। અને ધ રોઝ ઇઝ, રોઝ કેવું હોય, રેડ કલરનું, આર ઈ ડી। આગળ જોઈએ ધ ટી ઇઝ, તો ટી કેવી હોય, કોલ્ડ હોય કે હોટ હોય, જો એમાંથી આમ ધુમાડા નીકળતો એવું દેખાય છે એટલે શું હોય, ટી કેવી હોય, હોટ હોય। અને ધ જ્યુસ, જ્યુસ કેવું હોય, ઠંડુ એટલે કે કોલ્ડ, સી ઓ એલ ડી। એના પછી છે ધ પેન્સિલ ઇઝ, પેન્સિલ કેવી છે, નાની છે એટલે કે શોર્ટ, એસ એચ ઓ આર ટી। ધ પેન ઇઝ, પેન કેવી છે, લાંબી છે એટલે કે લોંગ। ચલો એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 18, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ। આપણે ઉદાહરણમાં જેવી રીતે આપ્યું છે એવી રીતે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। તો જોઈએ ઉદાહરણ, હાઉ ઇઝ ધ બેન્ચ, બેન્ચ કેવી છે, તો બેન્ચ કેવી છે, રફ કે સ્મૂધ, કેવી છે, સ્મૂધ છે, તો આપણે જવાબમાં લખ્યું ધ બેન્ચ ઇઝ સ્મૂધ। એના પછી જોઈએ જેવી રીતે, હાઉ ઇઝ ધ ટ્રી, ટ્રી એટલે કે વૃક્ષ છે તે કેવું છે, ટોલ કે શોર્ટ, કેવું છે, આપણે ઊંચું દેખાય છે, તો આપણે આખો જવાબ લખવાનો ધ ટ્રી ઇઝ ટોલ। એના પછી છે હાઉ ઇઝ ધ ફ્રોક, ફ્રોક કેવું છે, ન્યૂ છે કે ઓલ્ડ છે, તો જો ન્યૂ દેખાય છે, દેખાય છે ને, તો આપણે લખીએ ધ ફ્રોક ઇઝ ન્યૂ। એના પછી છે હાઉ ઇઝ ધ ડોગ, ડોગ કેવો છે, થીન કે ફેટ, પાતળો છે બરાબર ને, તો આપણે લખીએ ધ ડોગ ઇઝ થીન। ચલો એના પછીનું જોઈએ, હાઉ ઇઝ ધ ટી, ટી કેવી છે, ગરમ છે બરાબર ને, તો લખીએ ધ ટી ઇઝ હોટ। એના પછી છે હાઉ ઇઝ ધ પેરોટ, પેરોટ કેવો હોય, ગ્રીન કલરનો હોય બરાબર ને, તો આપણે લખીએ ધ પેરોટ ઇઝ ગ્રીન। એના પછી છે હાઉ ઇઝ ધ બુક, બુક કેવી છે, થીન છે બરાબર ને, તો આપણે લખીએ ધ બુક ઇઝ થીન, થીન એટલે પાતળી છે। એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 19, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ કરેક્ટ ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ। આપણે જે બ્રેકેટ્સમાં ઓપ્શન આપેલા છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે ખાલી જગ્યા લખવાની છે। તો જો ધ બિલ્ડિંગ્સ આર ખાલી જગ્યા, ધ ટ્રીઝ નિયર ધ ટ્રીઝ હોય કે ઓન ધ વૃક્ષની ઉપર, તો બિલ્ડિંગનું હોય ક્યાં હોય, નજીકમાં હોય એટલે કે લખીએ નિયર। એના પછી છે ધેર ઇઝ અ ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ રોડ, હવે ઓન ધ રોડ હોય કે અંડર ધ રોડ હોય, કે રોડની નીચે તો ટ્રાફિક પોલીસ ઊભા રહી ન શકે, તો ક્યાં હોય, ઓન ધ રોડ હોય। પછી છે ધ ગર્લ્સ આર સ્ટેન્ડિંગ ધ ટ્રીઝ, છોકરીઓ છે વૃક્ષની ઉપરનું હોય, ક્યાં હોય, નીચે ઊભી હોય બરાબર ને, તો યુ એન ડી ઈ આર અંડર। પછી છે ધેર ઇઝ અ મેન ખાલી જગ્યા ધ કાર, કારની અંદર હોય ને માણસ, તો આપણે શું કહેશું, ઇન ધ કાર। પછી છે ધેર ઇઝ અ બોટ ખાલી જગ્યા ધ, તો ચલો શું કહે છે કે ધ બોટ ઇઝ ખાલી જગ્યા ધ બ્રિજ, બ્રિજની ઉપર તો બોટ ન ચાલે, ક્યાં ચાલતી હોય, નીચે ચાલતી હોય, તો આપણે શું લખીશું, અંડર ધ બ્રિજ। ચલો ક્વેશ્ચન નંબર 20, રાઇટ એન એસે ઇન યોર નોટબુક માય ક્લાસરૂમ, હવે મારા વર્ગખંડ વિશેનો નિબંધ તમારે તમારી જે બુક છે એમાં લખવાનો રહેશે,
ચલો અહીંયા આપણું યુનિટ 1 છે કમ્પ્લીટ થાય છે, આવતીકાલે જોશું પછીનું યુનિટ.